આપ જોઈ રહ્યા છો સ્પેડિયસ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની કહેતી એન્કર પાવી બામણિયા. સ્પેડિયસ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પેડિયસ 17 ડિજિટલ લાઈવ. હરમે સત્યની સાથે ઉપલેટા શહેરના કોલકી રોડ પર આવેલ મધર સ્પ્રાઇટ સ્કૂલ ખાતે ફોરેસ્ટ વિભાગના સહયોગથી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને દેશભરમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ઉપલેટા શહેરના મધર સ્પ્રાઇટ સ્કૂલ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ફોરેસ્ટ વિભાગ તરફથી આપવામાં આવેલા 200 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શાળા સંચાલક દ્વારા એક શિક્ષક એક વૃક્ષની થીમ ઉપર કામ કરી રહ્યા છે, જ્યારે આવનારા દિવસોમાં એક વિદ્યાર્થી એક વૃક્ષની થીમ પર કામ કરવાની બાંયધરી આપી છે. આવનારા દિવસોમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે તેવું શાળા સંચાલક દ્વારા જણાવાયું હતું. આ શાળા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેમાં વિજ્ઞાન મેળો, દેશભક્તિના કાર્યક્રમો, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ મયુર સુવા અને પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડિયા તથા ફોરેસ્ટ વિભાગના ઇન્ચાર્જ ઓફિસર મોનાબેન કછોટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મધર સ્પ્રાઇટ શાળાના ડાયરેક્ટર રાજેન્દ્રસિંહ ઝાલા બાપુના માર્ગદર્શન હેઠળ શિક્ષક ગણેશ હિંમત ઉઠાવી હતી. સરફરાજ કોડી, સ્પીડ ન્યૂઝ 17, ઉપલેટા. મારું નામ એમએન કચોટ, ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ઉપલેટા રેન્જ, સામાજિક વનીકરણ વિભાગ, રાજકોટ. આજરોજ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઉપલેટા ખાતે મધર સ્પ્રાઇટ સ્કૂલ ખાતે આજે અમે વૃક્ષારોપણનું આયોજન કરેલ છે. તો તેમના સહયોગથી અને ફોરેસ્ટ વિભાગના સહયોગથી આજે અહીંયા 200 જેટલા ઝાડોનું વાવેતર કરવામાં આવેલ છે અને ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત એનું આજના હેતુથી આ કાર્યક્રમ આજે પૂર્ણ કરવામાં આવ્યો છે. તમારા તરફથી કેટલા રોપા સ્કૂલને આપવામાં આવે છે? 200 જેટલા રોપાનું આજે વાવેતર કરવામાં આવે છે. જય હિન્દ, જય ભારત. હું રાજેન્દ્રસિંહ ઝાલા, ધ ડિરેક્ટર ઓફ ધ મધર ઇન્ટરનેશનલ સ્કૂલ એન્ડ મધર સ્પાઇટ સ્કૂલ, ઉપલેટા. આજે વિશ્વ પર્યાવરણ નિમિત્તે આજે અમે શાળા પરિવારે એક સંકલ્પ કર્યો છે કે આજે અમે એક શિક્ષક એક વૃક્ષની થીમથી આજનો આ દિવસ ઉજવણી કરીએ છીએ અને આગામી અમારા કાર્યક્રમમાં એક વિદ્યાર્થી એક વૃક્ષની થીમથી અમે આગળ વધીશું. આ દિવસ એટલા માટે ખાસ અત્યારે ઉપયોગી અને મહત્વનો બની ગયો છે, કારણ કે આ 15 મહિનાથી ચાલી રહેલી મહામારીમાં આપણે ઓક્સિજનના અભાવના કારણે અનેક સ્વજનો, આપણા મિત્રો ગુમાયા છે અને હજુ વધુ મિત્રો આપણે ન ગુમાવી એ માટે આપણને કુદરતી આપણું જે આખું તત્વ છે, ઓક્સિજન જેમાંથી મળે છે, એ છે વૃક્ષ. અને આ વૃક્ષની જાળવણી અને ઉછેર માટે અમને વન વિભાગ તરફથી 250 જેટલા રોપા આજના દિવસે અમને આપવામાં આવ્યા છે અને અમને બધી આગામી પણ તૈયારીઓ એમના તરફથી, મેડમ તરફથી બતાવવામાં આવી છે કે ભવિષ્યમાં જેટલા રોપા વૃક્ષ ઉછેર માટે જરૂર પડે તો વન વિભાગ હંમેશા આવા સત્કાર્યોમાં સાથે છે. સાથે સાથે એક બહુ મહત્વની વાત કે ઉપલેટા નગરપાલિકા પણ અત્યારે આવા સત્કાર્યમાં જોડાઈ ગઈ છે. નગરપાલિકાના આપણા યુવા પ્રમુખ મયુરભાઈ સુવા અને આપણા પૂર્વ પ્રમુખ શ્રી દાનભાઈ ચંદ્રાવાડિયા પણ અત્રે ઉપસ્થિત રહી અને શિક્ષકોના આ સર્વે કાર્યને બહુ બિરદાવ્યું હતું અને એમને આગામી સમયમાં નગરપાલિકા પણ આવા સત્કાર્યોમાં હંમેશા સાથ અને સહકાર આપશે એવી ખાતરી આપી હતી. જય હિન્દ, જય ભારત.